જામનગર થી ઉત્તર પ્રદેશ ફરવા ગયેલા બે મિત્રો નું ઈપી માં અપહરણ. જામનગર પોલીસે કાનપુર પહોંચી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું. જામનગરના બે યુવાનો ફરવા માટે ઉત્તર પ્રદેશ ગયા પછી બંનેનું અપહરણ થઈ ગયું હતું અને તેઓને છોડાવવા માટે ખંડણી માંગવામાં આવતા આ કિસ્સો આખરે જામનગરના પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાથી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામનગરની પોલીસ ટુકડીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચી જઈ આરોપીને દબોચી લીધો હતો અને બંને યુવાનોને છોડાવી લીધા છે, જેને જામનગર લઈ આવવાની કાર્યવાહી થઈ રહી છે. જામનગરના બે યુવાનો ગત 28મી તારીખે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં ફરવા માટે ગયા હતા. ત્યાં બંને મિત્રોનું કોઈ શખ્સ દ્વારા અપહરણ કરી લેવાયું હતું અને બંનેને ગોંધી રાખી ખંડણીની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલો જેનું અપહરણ થયું તેની પત્ની દ્વારા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા જામનગરની સાયબર ક્રાઇમ સેલની ટીમ હરકતમાં આવી હતી અને તાત્કાલિક અસરથી લોકેશન મેળવ્યા પછી જામનગરની સિટી બી ડિવિઝન પોલીસ ટુકડી ઉત્તર પ્રદેશના કાનપુર પહોંચી ગઈ હતી અને અપહરણ કરનાર શખ્સને પકડી લઈ તેઓ પાસેથી બંને યુવાનોને છોડાવી લીધા છે અને જામનગર લઈ આવવા કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મહિલાના પતિ અને તેના મિત્ર ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયેલ ત્યારે ત્યાંના કોઈ ઈસમે તેમનું અપહરણ કરી ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારંવાર તેઓની પાસે ખંડણીની માંગણી કરાઈ હતી. હકીકતના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધી લઈ ઉપરી અધિકારીની સૂચના તથા માર્ગદર્શન મુજબ સમગ્ર હકીકત ગુપ્ત રાખી રહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને યુપી ખાતે મોકલાયો હતો. ત્યાં લોકલ પોલીસની મદદ મેળવી તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફનો ટેકનિકલ સ્પોટ મેળવી અપહરણકારોને ખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી અને આરોપીને પકડી પાડી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જામનગરના 3 ભોગ બનનારને આરોપીના કબજામાંથી છોડાવી સિટી બી ડિવિઝન પોલીસે ઓપરેશન સફળ કર્યા બાદ આજે એએસપી નીતિશ પાંડેએ પત્રકાર પરિષદ સંબોધી અને વિગતો જાહેર કરી હતી. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. नाम जतिन और विरल है, उनका फोन स्विच ऑफ आ रहा है. वो आखिरी जब उनको पता था वो यूपी की तरफ गए थे किशन करके उनके फ्रेंड के साथ, और एक दिन से उनका फोन स्विच ऑफ आ रहा है. उनको एक नंबर से कॉल आ रहे थे लगातार, जिसमें एक चाचा करके आदमी उनसे बात कर रहा था और उनको ये बोल रहा था कि आप अगर इनकी सलामती चाहते हो तो हमें 20 लाख की खंडनी वो डिमांड कर रहा था. बहुत घबराए हुए थे. वो बता रहे थे कि उसने उनके हस्बैंड से भी बात कराई, वो बहुत घबराए हुए थे. लगातार मानसिक और शारीरिक तौर पे उनको वो टॉर्चर कर रहा था. इस आधार पे हमने तात्कालिक सिटी बी में गुना दाखिल किया. इसमें आईपीसी की विभिन्न कलमें, जिसमें मेन जो है किडनैपिंग फॉर रैंसम 364A के तहत हमने गुना दाखिल किया. तब PI जो थे चार्ज में, कुणाल गादे, उन्होंने गुना दाखिल कराया और फिर हमने डिसाइड किया कि जो पूरा जो हम ऑपरेशन है उसको गुप्त रखेंगे, क्योंकि अगर कुछ भी जाहिर हो जाता तो अच्छा खासा चांस था कि यूपी में जहां भी आरोपी इन 3 भोग बनार को रखा हुआ है उनको नुकसान पहुंचाता है. इसलिए हमने पूरी माहिती और पूरा ऑपरेशन जाहिर नहीं किया, सीक्रेट रखा इसको. और तात्कालिक हमारी यहाँ एक लोकल टीम जो वहाँ के DSTAFF PSI YV राणा, उनके साथ हेड कांस्टेबल मुकेश सिंह राणा और पुलिस कांस्टेबल श्री बद्री जाडेजा सिटी बी में है. इनको तात्कालिक हमने रवाना कर दिया. टेक्निकल जो सर्विलेंस हमने जो वर्कआउट किया था साइबर पुलिस स्टेशन ने, उसके आधार पे हमें ये प्राथमिक पता लगा कि ये जो भोग बनार हैं इनकी लोकेशन पॉसिबली कानपुर में है. तो हमने फिर कानपुर इनको रवाना किया हमारी टीम को, और वहाँ भी हमने जो सीनियर अधिकारी हैं उनसे कॉन्टैक्ट किया. अगले दिन 29 तारीख की दोपहर तक हमारी टीम वहाँ पहुँच गई थी. फिर स्थानिक टीम ने भी हमारी बहुत अच्छी हेल्प की और उनके यहाँ संकलन में रह के हमने ये आइडेंटिफाई किया कि कहाँ रहते हैं. और लेट नाइट हमने जो मेन आरोपी है उसको हमने डिटेन किया, और जो 3 जो मेन इसमें जो भोग बनार हैं उनको सेफली हमने रेस्क्यू कर लिया. और फिर वहाँ कायदेसर कार्रवाई करके हमारी टीम आज सुबह आई है. इसमें अभी जो मेन आरोपी है उसका नाम जो है
भगवान सिंह उर्फे अर्जुन सिंह चौहान, जो अपने आप को चाचा चाचा कह के इनसे बात कर रहा था। इसके अलावा अभी जो हमारे को जो प्राथमिक माहिती, क्योंकि अभी इसको पूरा ढंग से इंटरोगेशन करना है। અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451